હલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા સેમિસ્ટર 2નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ઓલ બ્રાન્ચની અંદર જે વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમિસ્ટર 2ની એક્ઝામ ફિનિશ થઈ છે, એમનું મિડ એક્ઝામનું રિઝલ્ટ, જે તમે મિડ એક્ઝામ આપી હતી, તમારા સબમિશન, તમારા વાઇવા, એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો, એ જે રિઝલ્ટ છે એ તમારું ડિસ્પ્લે થયું છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશે. આપણે દરેક વિડીયો આપણે નવા નવા અપલોડ કરતા રહીએ છીએ, સેમિસ્ટર 3 માટેના પણ અપલોડ કરવાના જ છીએ વન બાય વન. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટે, તો જોઈન થઈ શકો છો. રિઝલ્ટ જોવા માટેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે અહીંયા કોઈપણ એક નંબર આપણે ટાઈપ કરીએ છીએ, ધારો કે 21 સીરીઝનું તમારું ફિનિશ થયું છે. કોઈ પણ એક નંબર અહીં અમે ટાઈપ કર્યો છે, એના પછી તમે એન્વાયરમેન્ટ નંબર નાખી શકો છો. તમે એન્વાયરમેન્ટ નંબર તમારો જે છે એ નાખી દેવાનો છે. એના પછી તમારો અહીંયા જે કેપ્ચર કોડ છે એ લોગિન કરવાનો છે. તો ડેટા ઇઝ નોટ અવેલેબલ બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો એન્વાયરમેન્ટ નંબર નાખવાનો છે, અને એન્વાયરમેન્ટ નંબર નાખ્યા પછી તમારે કેપ્ચર કોડ નાખવાનો છે. એના પછી સેમિસ્ટર 2ની અંદર જોઈ શકો છો સબ્જેક્ટ વાઇઝ લિસ્ટ મૂકેલું છે. તો એની અંદર ફર્સ્ટ છે જે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના છે, દરેક ડિપાર્ટમેન્ટના અહીંથી અલગ અલગ બતાવશે. હવે મિડ એક્ઝામ, તો મિડ એક્ઝામ મેથ્સની હતી, ફિઝિક્સની હતી અને સબ્જેક્ટ વાઇઝ. તો 30માંથી તમારે પાસ થવા માટે જે આ કોલમ તમે અહીંયા જોઈ શકો છો 30ના બાજુમાં મિડમાં, આઉટ ઓફ મિડમાં, તો 30માંથી તમારે 27, 25, 23 અને 29 જે આવ્યા છે પાસ થવા માટે ત્યાં 12 હોવા જરૂરી છે. અને 25માંથી તમારે પાસ થવા માટે તમારે 10 માર્ક્સ ઉપર હોવા જરૂરી છે. એટલે કહીએ તમે જોઈ શકો છો. અને જ્યારે 25માંથી 50માંથી તમારા 25 એટલે હાફ માર્ક્સ જરૂરી છે. તો અહીંયા આ રીતનું તમારું રિઝલ્ટ બતાવશે. તો ખાસ એકવાર ચેક કરી લેવાનું છે કે આ ટાઈપનું રિઝલ્ટ તમારે ડિસ્પ્લે થઈ ગયું છે. જો રિઝલ્ટની અંદર 30માંથી 12 અથવા 12 કરતાં નીચા માર્ક્સ હશે તો એની અંદર તમને પ્રોબ્લેમ થઈ શકે છે, તમે મિડમાં ફેલ કરી શકો છો. અથવા તમે સબમિશન ના કરાયું હોય ઉપર, તો એ સબમિશનનું પણ તમારે ખાલી મેથ્સના બાજુમાં જે 25 અથવા 50 માર્ક્સનું જે કોલમ છે એમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સનું જ નથી, બાકી ઇન્ટરનલ માર્ક્સ દરેકના છે. એટલે એ ખાસ જોઈ લેવાના છે. એક પણ કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. અને એની અંદર અહીંયા 30માંથી પાસ થવા માટે, ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, 30માંથી પાસ થવા માટે 12 માર્ક્સ અથવા 12થી વધારે જરૂરી છે, 12 અથવા 12થી વધારે. અને 25માંથી પાસ થવા માટે એટલે કે 25 માર્ક્સ હશે તો પણ 12 માર્ક્સ, અને 50 માર્ક્સ હશે તો તમારા 25 ઉપર માર્ક્સ જરૂરી છે. ઓકે, તો આ છે તમારું સ્ટેટસ. એની અંદર તમારે જે પણ આપેલા છે મિડ એક્ઝામના માર્ક્સ એ તમારે જોઈ શકો છો. અહીંયા તમારે એન્વાયરમેન્ટ નંબર નાખવાનો છે, અને એન્વાયરમેન્ટ નંબર નાખ્યા પછી તમારે કેપ્ચર કોડ નાખવાનો છે, અને કેપ્ચર કોડ પછી તમારો રિઝલ્ટ ડિસ્પ્લે કરી શકો છો, થઈ જશે મિત્રો. ઓકે, તો આ વિડીયો તમારા દરેક મિત્રો સુધી પહોંચાડવાનો છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ફક્ત ડિપ્લોમા સેમિસ્ટર 2 જે રેગ્યુલર એક્ઝામ હમણાં ફિનિશ થઈ છે, અને સેમિસ્ટર 3માં હવે એન્ટર થયા છે, એ લોકોની મિડ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. જીટીયુનું એક્ઝામ હજી મિત્રો 1 મંથ લાગશે, 1 મંથ પછી આવશે, વેઇટ એન્ડ વોચ કરવાનો છે. ઓકે, તો આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો છો. લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. બાય.